ભગવાન શિવ ઉપર તમે જલ ચડાવો તો અવશ્ય તમને સફળતાઓ મળી શકે પિતૃમાસ ચાલી રહ્યો છે પિતૃને તર્પણ કરો તો પણ સારો લાભ મળે ક્યાંય પણ ગરીબ હોય તો ગરીબ વ્યક્તિને ભોજન કરાવો એનાથી પણ આપને સારો લાભ મળે અને આજનું અશુભત્વ શું છે તો આજના અશુભત્વની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર દૂધનો ઉપયોગ ઓછો કરવો તમારા માટે હિતાવહ છે દૂધનો ઉપયોગ ઓછો કરવાથી ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે એવું હોય તો દૂધ કોઈ ગરીબ વ્યક્તિને દાન કરી દો અવશ્ય આપને સારો લાભ મળતો જણાય આજના મંત્ર ની જો વાત કરીએ કે કયો મંત્ર આજે તમારા જીવનની અંદર સફળતાઓ આપી શકે છે તો આજનો મંત્ર છે ઓમ સોમ સોમાય નમ આ મંત્રનો જપ કરવો જોઈએ પિતૃપક્ષ ચાલી રહ્યો છે એટલે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જપ કરી શકો સ્વામિનારાયણ સંપ્રદાય વાળા છે એ લોકો જનમંગળ સ્તોત્ર પાડી શકો એટલે કે ભગવાન વિષ્ણુના જે અવતારો છે એ અવતારોનું સ્મરણ કરવાથી અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે અને હવે વાત કરીએ આજના દાનની દર્શક મિત્રો આજનું દાન ની જો વાત કરવામાં આવે તો ગળી વસ્તુ મીઠી વસ્તુઓનું દાન તમારે કરવું અત્યંત હિતાવ છે આ વસ્તુનું દાન કરવાથી તમને સારો લાભ મળી શકે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક તમારો પ્રોપર્ટી નો મામલો કોર્ટ ની અંદર છે તો એના માટે શું કરવું પરંતુ એ પહેલા તમારી સમસ્યાનું સમાધાન મેળવીએ કોલર મિત્રો જોડાઈ ગયા છે એમની સાથે આપણે વાત કરી લઈએ હલો હેલો જય ગણેશ જય ગણેશ હાજી નામ બે હજાર અઢાર નવ બે હાજર ચાર જન્મ નો સમય અગિયાર ને પિસ્તાલીસ રાત્રે રાતે અગિયાર ને પિસ્તાલીસ જન્મ નું સ્થળ મારું મૂળ ગામ છે ત્યાં ઓકે શું પ્રશ્ન હતો બેન ભણવામાં મન નથી લાગતું ભણવામાં મન નથી લાગતું મગજ થોડોક ઉગ્ર છે ઈતર પ્રવૃત્તિ માં માઇન્ડ વધારે પડતો ડાયવર્ટ છે મેન્ટલી અમુક અમુક સમયાંતરે ડિસ્ટર્બન્સ રહે છે જો એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો વૃષભ લગ્ન ઉદિત થઈ રહ્યું છે વૃષભ લગ્નનો અધિપતિ શુક્ર મહારાજ પોતે શનિની સાથે છે ક્યાંક ને ક્યાંક વણવાની અંદર મન ન લાગે ઇતર પ્રવૃત્તિની અંદર માઇન્ડ વધારે ડાયવર્ટ કરાવે સારી વસ્તુઓના શોખીન હોય અને ગુરુ પંચમ સ્થાનમાં છે ગુરુ મહારાજ જે સ્થાનની અંદર હોય એ સ્થાનને બગાડી નાખતા છે એટલે પંચમ સ્થાનમાં ગુરુ મહારાજ હોવાના લીધે ક્યાંક ને ક્યાંક ડાયજેશન એટલે કે પેટને લગતી સમસ્યાઓ ક્રિએટ કરાવડાવે અભ્યાસની અંદર મન ન લાગે ઇતર પ્રવૃત્તિમાં મન લાગે શું કરવું જોઈએ કે જેથી દર પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરે જઈ તુલસી પાન અર્પણ કરવાથી સારો લાભ મળતો જણાશે દર્શક મિત્રો તમારે કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ સર્જાઈ રહી છે એટલે કે જમીન મકાન નો વિવાદ ક્યાંક ને ક્યાંક કોર્ટ કચેરીની અંદર છે તો શું કરવું જોઈએ ખાસ કરી અને મંગળની ઉપાસના કરવી જોઈએ મંગળ મહારાજનું એટલે કે મસૂરની દાળનું તમારે પરિશ્રમ કરતા વ્યક્તિને દર મંગળવારે દાન કરવું જોઈએ મંગળવારનો ઉપવાસ કરવો જોઈએ મંગળવારના દિવસે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો સાંજના સમયે તમારે પાઠ કરવો જોઈએ આવું તમે થોડા સમય સુધી ચાલુ રાખશો તો અવશ્ય ભગવદ કૃપાથી તમારા આ સમસ્યા દૂર થશે અને તમને સારો એવો લાભ મળતો જણાશે તો દર્શક મિત્રો આજે વાત કરીએ આપણે ભૂમિ મકાન અને પિતૃઓને પ્રસન્ન કરવાની આવતીકાલે નવા વિષય સાથે પાછા મળીશું ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યા ને રજા આપશો મને રૂબરૂ મળવું છે તો મારું સરનામું નોટ અને પેન લઈને આપ નોંધી લેશો જય ગણેશ